विकास विषय अर्थशास्त्र प्रकरण छ बेरोजगारी अगौना वीडियो नी अंदर आपणे बेरोजगारी कोने कहेवाय बेरोजगारी ना प्रकार बेरोजगारी नुं स्वरूप बेरोजगारी ना प्रकार मापवा माटेना मापदंड विशे जोई गया આપણે અર્જન્સી બેરોજગારી ભોગવવા માટે આગનું કારણ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર બચત અને મૂડીરોકાણ આ બે નો દર એટલે ટકાવારી બંને નીચી છે કેમ એ આપણે સમજીએ પહેલા તો ભારતની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અને માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે પરંતુ ભારતમાં જેટલો વસ્તી વૃદ્ધિનો દર છે તેના કરતા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો છે એટલે કે ભારતની અંદર સરેરાશ વસ્તી વૃદ્ધિ દર વાર્ષિક 1.7% જેટલો છે સરેરાશ અંદાજે એટલે એ પ્રમાણે વાર્ષિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એના કરતા વધારે હોવો જોઈએ બરોબર પરંતુ એ છે ભારતમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિ દર કરતા નીચો છે એટલે એક બાજુ વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો છે એટલે બેમાં તફાવત જોવા મળે છે અને તેને કારણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ નીચો જોવા મળે છે અને બીજી વસ્તુ અહીંયા એ છે કે ભારતની અંદર જે પ્રમાણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે રોજગારીની તકોનો વૃદ્ધિ દર છે તેના કરતા શ્રમ પુરવઠાનો વૃદ્ધિ દર વધારે છે શું અને તેથી શ્રમ પુરવઠાનો વૃદ્ધિ દર વધારે હોવાથી બેરોજગારીનો વૃદ્ધિ દર વધારે છે એટલે બેરોજગારીનો વૃદ્ધિ દર વધારે હોવાથી ભારતની અંદર બિન ઉત્પાદકીય વસ્તી શું બિન
ઉત્પાદકીય વસ્તી એટલે કે જે વસ્તી કોઈ પણ પ્રકારના ઉત્પાદનમાં ભાગ ભજવતી નથી તેને આપણે બિન ઉત્પાદકીય વસ્તી તરીકે ઓળખીએ છીએ। જે વસ્તીને બોજારૂપ વસ્તી તરીકે ઓળખવામાં આવે છે। આ બોજારૂપ વસ્તીને નિભાવવા પાછળ ખર્ચ કરવો પડે છે। એક પહેલી વસ્તુ તે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવતી નથી, પરંતુ વપરાશી ચીજ વસ્તુમાં તે ભાગ ભજવે છે। એટલે સરકાર દ્વારા આવી બોજારૂપ વસ્તી નિભાવવા માટે ખર્ચ કરવો પડે છે। એટલે તેની આવક સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે, સામે ખર્ચ છે એટલે આવક નથી અને ખર્ચ છે એટલે એ કોઈ પણ જાતની બચત તો કરી શકતા જ નથી। એટલે અહીં દેશમાં રાષ્ટ્રીય આવકમાં મોટો હિસ્સો સરકાર દ્વારા લોકોના નિભાવ પાછળ ખર્ચાઈ જાય છે। એટલે સરકાર ઉદ્યોગ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રમાં મૂડી રોકાણ કરી શકતી નથી અને તેને કારણે મૂડી રોકાણ ન થતું હોવાથી નવી રોજગારીની તકોનું સર્જન થતું નથી અથવા તો થોડું ઘણું મૂડી રોકાણ થાય છે તે વસ્તી વૃદ્ધિ દર અને શ્રમ પુરવઠાના વૃદ્ધિ દર કરતા ઘણું નીચું જોવા મળે છે। એટલે જે પ્રમાણમાં શ્રમ પુરવઠાનો વૃદ્ધિ દર છે તે પ્રમાણમાં રોજગારની તકોનો વૃદ્ધિ દર છે નહીં, એટલા માટે બેરોજગારી ઉદભવે છે। એટલે આ બોજારૂપ વસ્તીના નિભાવવા પાછળ ખર્ચ થાય છે અને તે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવતી નથી, તે કોઈ પણ પ્રકારનું બચત પણ કરી શકતી નથી। તો અહીં બે પ્રકારની વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે અને આ બંને પરિસ્થિતિને કારણે અર્થતંત્રની અંદર વસ્તીનો આવક બચતનો દર અને સરકારનો મૂડી રોકાણનો દર બંને દર નીચા જોવા મળે છે। એટલે અહીંયા આગળ બચત દર નીચો હોવાથી વસ્તી ક્યાંય તેનું મૂડી રોકાણ કરી શકતી નથી અને સરકારની આવકનો મોટો હિસ્સો બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ ખર્ચાઈ જાય છે એટલે સરકાર પણ મૂડી રોકાણ કરી શકતી નથી। એટલે બંને દ્રષ્ટિએ બચત અને મૂડી રોકાણમાં સરકારને માર પડે છે અને તેને કારણે બચત અને મૂડી રોકાણનો દર નીચો હોવાથી રોજગારની તકોનું સર્જન થતું નથી અને માટે બેરોજગારીમાં વધારો સર્જાય છે। બરોબર, તો આવી રીતે બચત અને મૂડી રોકાણ દર નીચો હોવાથી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધે છે। ત્યારબાદ બીજું જોઈએ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ। ભારતની અંદર
ઉત્પાદન પદ્ધતિઓ બે પ્રકારની છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો એ બે પ્રકારે ઉત્પાદન થઈ શકે છે એક એ છે કે મૂડી પ્રધાન એટલે કે યાંત્રિકીકરણ અને બીજું છે શ્રમ પ્રધાન એટલે કે માનવ શ્રમનો વધારે ઉપયોગ અહીં એક બાજુ આપણે ભારતમાં મૂડીની અછત જોવા મળે છે શું અને શ્રમની છત છે ભારતમાં એક બાજુ મૂડીની અછત છે પણ એની સામે શ્રમની છત છે એટલે શ્રમનો કુરડો જોઈએ તેટલા પ્રમાણમાં છે અને ઉત્પાદનના સાધનો જોઈએ તે પ્રમાણમાં નથી છતાં પણ આપણે ભારતની વસ્તીના પ્રમાણમાં આર્થિક વિકાસ વધારવા માટે બીજી પંચવર્ષીય યોજનાથી આપણે મોટા પાયા પરના મોટા ઉદ્યોગોમાં વધારે ધ્યાન આપ્યું છે અને અહીં આગળ મોટા ઉદ્યોગોનો અને પાયાના ઉદ્યોગનો વિકાસ થાય તે પ્રકારની નીતિ આપણે બીજી પંચવર્ષીય યોજનાથી ચાલુ કરી છે જેથી કરીને આપણે ઝડપી વિકાસ કરી શકીએ આપણો આર્થિક વિકાસ એ પ્રકારના પ્રયત્નો બીજી પંચવર્ષીય યોજનાથી કરવામાં આવેલા છે તેમજ આના માટે આપણે મોટા ઉદ્યોગોમાં અને પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે આપણે યાંત્રિકીકરણને વધારે પ્રાધાન્ય આપ્યું છે શું ઉત્પાદન વધારવા માટે શ્રમ બચાવવા માટે અને સંગઠિત ક્ષેત્રની સામે રક્ષણ મેળવવા માટે આ ત્રણેય બાબતો છે એક તો પહેલું ઉત્પાદન વધારવું છે આપણે હવે ઉત્પાદન વધારવા માટે અને વિશ્વમાં અર્થતંત્ર સામે ટકી રહેવા માટે આપણે સ્વાભાવિક છે કે ઉત્પાદન વધારવું પડે અને સાથે સાથે વસ્તી પણ છે એટલે ઉત્પાદન વધારવું પડે બીજું ઉત્પાદન વધારવા માટે આપણે શું કરવું પડે કે શ્રમનો માનવ શ્રમનો ઓછો ઉપયોગ કરીને યાંત્રિકીકરણ વધારે કરીએ તો ઉત્પાદન વધે એટલે શ્રમનો બચાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને સંગઠિત ક્ષેત્ર સામે રક્ષણ મેળવવા માટે તો અહીં આ ત્રણેય બાબતો દ્વારા આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધારતા જઈએ છીએ યાંત્રિકીકરણનો ઉપયોગ વધારતા જઈએ છીએ યાંત્રિક શ્રમનો ઉપયોગ વધારતા જઈએ છીએ આપણે અહીં આગળ આપણે જોવા જઈએ તો વર્તમાન સમયની અંદર ઉદ્યોગ ક્ષેત્રે યાંત્રિકીકરણનું મહત્વ વધી ગયું છે રસ્તા જાહેર બાંધકામ ક્ષેત્રે સિંચાઈ ક્ષેત્રે બરોબર અહીં આગળ આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ સ્વીકારી લીધી છે એમાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે આ બાંધકામ ક્ષેત્ર એવું સ્ત્રોત છે રોજગારી આમાંથી વધારેમાં વધારે મેળવી શકાતી નથી તેના બદલે અત્યારે બાંધકામ ક્ષેત્રમાં યાંત્રિકીકરણ એટલું વધી ગયું છે કે માનવ શ્રમ ઘટી ગયો છે અને જેમ જેમ આ યાંત્રિકીકરણ વધતું જાય છે તેનું મૂડીરોકાણ વધતું જાય છે તે પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન થતું નથી
जे प्रकार मूड़ी यांत्रिकीकरण में मूड़ी रोका वधे छे तेने कारण मूड़ी नी अछत सर्जाय छे અને જેટલા કરોડોમાં મૂડીરોકાણ તેમાં થાય છે તેટલા પ્રમાણમાં રોજગારની તકોનું સર્જન થતું નથી. બેરોજગાર માપવા મળેલી સમિતિ હતા જે વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિ, આ બંને સમિતિએ તો યાંત્રિકીકરણના વધારે પડતા ઉપયોગનો વિરોધ કર્યો છે. આ બંને સમિતિ દ્વારા, ભગવતી સમિતિ અને વેંકટરામન સમિતિએ, ભારતની અંદર બેરોજગારી વધવા માટેનું આ એક કારણ બતાવ્યું છે કે જ્યાં આગળ માનવ શ્રમ વધારે છે ત્યાં આગળ તેવા રાષ્ટ્રોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો સ્વીકાર કરવો જોઈએ. એટલા માટે ગાંધીજીએ, મહાત્મા ગાંધીજીએ માનવ શ્રમને પ્રાધાન્ય આપીને ખાદીને વાપરવાનો પ્રયોગ કર્યો અને સ્વદેશી અપનાવવાની ચળવળ ચલાવી હતી. એમ કારણ ભારતમાં શ્રમ પુરવઠો વધારે છે અને એટલા જ માટે શ્રમ પુરવઠો વધારે હોવાથી, બીજી બાજુ મૂડીની અછત હોવાથી જો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવે તો રોજગારીની તકોનું સર્જન ઝડપથી થઈ શકે, વધુ લોકો શ્રમિકો કામે લાગે અને વધુ લોકોને રોજગારી મળે. એટલા માટે ભગવતી સમિતિએ અને વેંકટરામન સમિતિએ વધારે પડતા યાંત્રિકીકરણનો વિરોધ કર્યો. ત્યારબાદ બેરોજગારી ઉદભવવાનું બીજું કારણ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચો દબાણ. વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. વ્યાવસાયિક શિક્ષણ એટલે શું? તો જે શિક્ષણ દ્વારા તમે પોતાનો વ્યવસાય ઊભો કરી શકો તેવા શિક્ષણને વ્યાવસાયિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ભારતની શિક્ષણ નીતિ છે ખામીયુક્ત શિક્ષણ. ભારતની શિક્ષણ પદ્ધતિ ખામીયુક્ત પદ્ધતિ છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં ઘણી બધી ખામી રહેલી છે. આપણી શિક્ષણની પદ્ધતિ માત્ર કારકુનો ઉભા કરે તેવી શિક્ષણની પદ્ધતિ છે. વર્તમાન શિક્ષણની પ્રણાલી છે તે નવી રોજગારીની તકોનું સર્જન કરવા માટે, નવી રોજગારી મેળવવા માટે, સ્વરોજગારી મેળવવા માટે નિષ્ફળ સાબિત થઈ છે. આજનો શિક્ષિત વર્ગ જે પ્રકારે આપણે યાંત્રિકીકરણ કરી રહ્યા છીએ, નવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ, નવી યાંત્રિક પદ્ધતિ વિકસાવી રહ્યા છીએ, તે પ્રમાણે તે પ્રકારનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની ભારતમાં અછત જોવા મળે છે. એક બાજુ નવી ટેકનોલોજી તો અપનાવી આપણે, પણ એ ટેકનોલોજી અપનાવી તેવો પ્રકારનું જ્ઞાન હોય તેવા કોશળ કારીગરો છે ખરા આપણી પાસે? જે પ્રકાર ટેકનોલોજી છે એ પ્રકારની ટેકનોલોજી શિક્ષણ આપવામાં આપણી પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. યાંત્રિકીકરણનો ઉપયોગ વધારે કરી રહ્યા છીએ આપણે, એની સામે જે પ્રકારે વર્તમાનમાં ઉત્પાદન પદ્ધતિ ચાલે છે તે પ્રમાણે શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ.
તેર ઉત્પાદન પદ્ધતિને જ્ઞાન પૂરું પાડે તેવી શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ એવું નથી. એટલા માટે આજની શિક્ષણ પદ્ધતિ એ સ્વરોજગારી મેળવવામાં ઘણી નિષ્ફળ રહી છે. એ પદ્ધતિ એવી છે અને કે ભારતમાં જે પ્રકારે ઉત્પાદન ટેકનોલોજી વિકસે તે પ્રકારનું શિક્ષણ મળી રહે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ તો ભારતમાં તેવી છે. ત્યારે બીજું છે માનવ શક્તિ આયોજનનો અભાવ. માનવ શક્તિ આયોજનનો અભાવ. ભારતમાં વિપુલ પ્રમાણમાં માનવ શક્તિ છે, શ્રમ શક્તિ છે. જે પ્રકારની વસ્તુની માંગ છે તે પ્રકારના શ્રમ પુરવઠાનું તાલીમનું આયોજન થવું જોઈએ. શ્રમની માંગ પ્રમાણે આયોજન થવું જોઈએ. જે પ્રકારના શ્રમની માંગ છે તે પ્રકારનું આયોજન થવું જોઈએ. તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ વિકસાવવી. વર્તમાન પ્રમાણે જે આર્થિક વિકાસ થાય છે, જે ટેકનોલોજી આપણે આર્થિક વિકાસ કરીએ છીએ, તે આર્થિક વિકાસના સ્વરૂપ પ્રમાણે જ્ઞાન અને તાલીમ મેળવાય તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ. વર્તમાન સમયમાં શિક્ષિત વ્યક્તિ પણ બેરોજગાર છે. ઉચ્ચ કક્ષાની શિક્ષણ મેળવેલી વ્યક્તિઓ, ડિગ્રી મેળવેલી વ્યક્તિઓ પણ બેરોજગાર છે. જેવી રીતે બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેડ ફોર ગોલ્ડ, બ્રિટિશ શાસન દરમિયાન સોનાનો પ્રવાહ એક તરફી હતો કે ભારતમાં તે સોનો લોકો બ્રિટન તરફ જઈ રહ્યો હતો. તેવી રીતે હાલની તારીખમાં ડ્રેન ફ્રોમ બ્રેઇન પ્રવાહ છે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલો ડોક્ટર, એન્જિનિયરો, સોફ્ટવેર એન્જિનિયરો ભારતમાં શિક્ષણ મેળવીને વિદેશમાં રોજગારી મેળવવા માટે જાય છે. એમના માટે જે પ્રકારની રોજગારી તકોનું સર્જન ભારતમાં થવું જોઈએ તે પ્રકારની રોજગારી તકોનું સર્જન ભારતમાં થઈ શકતું નથી.